नमस्कार फ्रेंड्स, SSIS राणी पंदा तरफथी हूँ तुषार चौहान आपनु स्वागत करू छू। जो आप लोगोए अमारी आ चेनल सब्सक्राइब ना करी हो तो एने सब्सक्राइब करो, लाइक करो और शेर करो। ओके फ्रेंड्स, तो घणा लांबा समय पछी आपणे स्टैंडर्ड 11 अने 12th इंग्लिश ग्रामर में रिविजन पार्ट 1 एज आपणो जे टॉपिक छे फंक्शन्स ए लईने आव्यो छू। ओके, फंक्शन्स पार्ट 1 रिविजन बहुत जरूरी है मित्रों। तमने एवं लगे कि फंक्शन्स फक्त 3 मार्क्सना पूछा है? ना, ए वस्तु खोटी है। फंक्शन्स 7 मार्क्सना पूछाय छे, 7 मार्क्स यस। 3 मार्क्सना ऑल्टरनेटिव होय छे अने 52 to 56 नी अंदर 4 मार्क्सना अंदर कम्प्लीट सेंटेन्स आवे छे, बराबर छे। पूरेपूरू ग्रामर मैं अगाउ कीधु ए प्रमाणे जो तमे विडियो जोया हशो तो तमने खबर पड़ी गई हशे, पूरेपूरू ग्रामर छे ए फंक्शन ने ज रिलेटेड छे, बराबर छे। एटले फंक्शन्स बहुज इम्पोर्टेंट टॉपिक छे, पूरेपूरू जे ग्रामर छे ए फंक्शन ज छे एम कहीए तो चाले। तो शीखी आजे आपणे पार्ट 1 रिविजन पार्ट 1 फंक्शन 11th एंड 12th कॉमर्स इंग्लिश ग्रामर छे। 11th अने 12th बन्नेमां आ टॉपिक आवे छे, एटले बन्ने जणा बन्ने विद्यार्थी मित्रों जे 11th अने 12th बन्नेमां होय ए विडियो जोजो अने जरा एने फॉलो करजो। ओके, पार्ट 1 आम जोवा जईए तो एना लगभग सब टॉपिक्स साथे तमारा 11th अने 12th मां देर आर 14 टॉपिक्स, 14 or 15, पण आम जोवा जाय तो घणा लगभग 20 जेटला टॉपिक आवे छे, पण लगभग 14 जेटला ज पूछाता होय छे, एमां ईजी लेवलना ज पूछाता होय छे, बराबर छे। तो ए ફંક્શન્સની અંદર તમને લોકોને તમે ફંક્શનને ક્રેક કઈ રીતે કરી શકો, તો તમને લોકોને અમુક અમુક વર્ડ્સ છે એ તમને આવડવા જોઈએ, તમને ખબર પડી જવી જોઈએ કે આ વર્ડ છે તો એનો મતલબ આ જ ફંક્શન આવે, આ વર્ડ છે એનો મતલબ આ જ ફંક્શન આવે, બરાબર છે। વાક્યની અંદર મસ્ટ આવે તો કમ્પલ્સન જ આવે, બરાબર છે। વાક્યની અંદર ઇફ આવે તો કન્ડિશન આવે, પણ ઇફ પ્લસ હેડ આવે તો કન્ડિશન ઇન પાસ્ટ આવે। વાક્યની અંદર જો કદાચ વેરી ફ્યુ આવે તો એને કમ્પેરિઝન કહી શકાય, ડિગ્રી ઓફ કમ્પેરિઝન ઓર કમ્પેરેટિવ થિંગ। અઝ લાઈક હોય તો થિંગ આવે, પર્સન આવે, ગમે તે આવી શકે। એટલે એનો મતલબ એમ કે તમને લોકોને થોડું ફોર્મેટ છે એ તમને જાતે તૈયાર કરવું પડે તો આ ટોપિક તમને આવડી જ જાય એ હું ગેરંટી આપું છું। તો રિવિઝનની અંદર ફંક્શન્સની અંદર તમે લોકો જુઓ કે અત્યારે 14 કે 16 ટોપિક છે, 14 જ ગણો ને આપણે, 14ની અંદર અમુક જ ટોપિક મેં લખ્યા છે અને આ જ શીખવાનું છે આજે આપણે। તો જોઈએ આપણે અમુક અમુક ટોપિક્સ તમને લોકોને 7 to 8ની અંદર તમને લોકોને સોરી 8, 9, 10ની અંદર તમને લોકોને વાક્ય આપેલું હોય અને એની ઉપર બ્રેકેટ આપેલું હોય છે, યુ હેવ ટુ રેકગ્નાઇઝ પ્રોપર એન્ડ પર્ટિક્યુલર ફંક્શન, બરાબર। તો તમે કઈ રીતે કરો તો એ તમને આપેલું હોય તો એકદમ ઇઝી જ છે, એ જે મેં કીધું એ પ્રમાણે કે અમુક શબ્દ જોઈને તમે ફંક્શન ઓળખી કાઢો છો। પણ ક્વેશ્ચન નંબર 52 to 56ની અંદર કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે એ બહુ ટિપિકલ રહેતું હોય છે, તો એ કઈ રીતે કરો, બરાબર છે। તો હંમેશા એક વસ્તુ મારા મિત્રો યાદ રાખજો કે તમને લોકોને જ્યારે પણ ગ્રામર ક્યારે આવડે તો તમને પ્રોપર ટેન્સ આવડે, જો તમને ટેન્સનું જ્ઞાન હોય તો જ તમને આવે, જેથી કરીને તમે કદાચ જો ટેન્સમાં કાચા હોય તો ઘરે કોઈ પણ રેફરન્સ બુક બજારમાં મળે છે એ રેફરન્સ બુક્સ લઈને ટેન્સ શીખી લેજો, બરાબર છે। પછી જોઈએ આપણે કન્ડિશન ઇન પાસ્ટ, ઓકે, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ ઓર ઇન્ડિકેટિંગ કન્ડિશન ઇન પાસ્ટ, વોટ ઇઝ અ કન્ડિશન? કન્ડિશન મીન્સ સ્થિતિ અને પાસ્ટ એટલે કે ભૂતકાળ, એટલે કે ભૂતકાળમાં કોઈ સ્થિતિ દર્શાવવા માટે, ઇન્ડિકેટ કરવા માટે કન્ડિશન ઇન પાસ્ટ વર્ડ વપરાય છે। વાક્યની અંદર જ્યારે ઇફ આવે, ઇફ ઇફ અનલેસ પણ કન્ડિશન સૂચવે છે, પણ અનલેસ છે ખાસ કરીને 11th અને 12th માં આવતો નથી, પૂછાતો નથી, બરાબર છે। અનલેસ આ વાક્યમાં, આ પ્રકારના વાક્યમાં, બરાબર છે, ઇફ અને અનલેસ જ આવે છે કન્ડિશન ભાવમાં। કન્ડિશન ઇન પાસ્ટની અંદર એકલો ને એકલો ઇફ જ આવે છે, જેમ કે ઇફ, બરાબર, કન્ડિશન ઇન પાસ્ટ। તો ઇફ ધ ડોક્ટર, ઇફ પ્લસ હેડ, આ બે બહુ મહત્વના જે છે વર્ડ છે, ઇફ પ્લસ હેડ, એને કહેવાય પૂર્ણ ભૂતકાળ। આ શબ્દ આવવો જ જોઈએ, ઇફ જોડે હેડ આવવો જોઈએ, આવવો જોઈએ અને આવવો જ જોઈએ, બરાબર છે। એકલું ઇફ આવે છે તો ઘણી વખત સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પણ આવે છે, પણ ના, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવતો નથી, ઇફ પ્લસ હેડ આવે ત્યારે કન્ડિશન ઇન પાસ્ટ આવે। ઘણી વખત સિમ્પલ પાસ્ટ ટેન્સ આવે છે તો પણ કન્ડિશન ઇન પાસ્ટ આવતો નથી, ના કહેવાય, ઇટ ઇઝ ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ, ઇટ શોઝ ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ, ઇટ ઇન્ડિકેટ્સ ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ। ઇફ ધ ડોક્ટર હેડ કમ અર્લિયર, ઇફ ધ ડોક્ટર હેડ કમ અર્લિયર, જો કદાચ ડોક્ટર
थोड़ा वहला आया हो तो, जयरे वाक्य में इफ आए तो जो अने तो आवे आवे ने आवे नो मतलब थाय जो तो बराबर है। इट शोज कंडीशन, इट इंडिकेट्स कंडीशन, बराबर है। वाक्य में जो आवे तो, हवे विचार करो कि तमने कदाच कोई दिवस ग्रामर में तकलीफ पड़े तो तमारे यू हैव टू यूज, यू प्लीज यूज योर मधर टंग, इज माय हम्बल रिक्वेस्ट टू यू, बराबर है। तमने तमारी मधर टंग यूज करवी ज पड़े, बराबर है। जो कदाच डॉक्टर वहला आया होत तो ते शू करी देत, ते कदाच पेशेंट ने बचावी लीधो होत, तेमने पेशेंट ने बचावी शक्या होत, ते पेशेंट ने भविष्य में बचावी लेत, एवी वात आवे, बराबर छे। तो तेमने पेशेंट ने बचावी लीधो होत, कदाच आवुं आवे तो, कदाच आवे वाक्यनी अंदर तो मे आवे, मे जे शक्यता दर्शावे छे, संभावना दर्शावे छे, एने कहेवाय मे, मे नो भूतकाळ थाय। माइट एटले के मॉडल ऑक्सिलरी, माइट जोड़े आवे हेव, ही माइट हेव सेव दी पेशेंट। जो फरी एक वक्त, इफ द डॉक्टर हैड कम अर्लियर ही माइट हैव सेव दी पेशेंट। जो कदाच डॉक्टर पहला आया होत तो ते कदाच, कदाच पेशेंट ने बचावी शक्या होत, बराबर छे। इफ वाला वाक्य में हेड आवो जोईए। अब एक बीजो एक्जाम्पल लई लईए, इफ विराट कोहली, इफ विराट कोहली हैड, हेड आवे एटले वाक्यनी अंदर वी थ्री आवे, बराबर। वी वन, वी टू, वी थ्री, एने कहेवाय पास्ट पार्टिसिपल भूतकृत, बराबर छे। जेम के कम, केम, केम ना आवे, कम, केम, कम आवे, एम विराट कोहली हेड प्लेड दिस मैच। जो कदाच विराट कोहली आ मैच रम्यो होत तो, रम्यो होत तो, जो कदाच विराट कोहली आ मैच रम्यो होत तो इंडिया विलनू थसे, वुड, अपने विल यूज करव हो तो विलनू भूतकाळनो रूप वुड आवे, बराबर छे। शेलनू वुड थाय, विलनू वुड थाय, शेलनू शूड ना थाय, शेल विल बन्नेनू वुड थाय, शूड अलग मॉडल ऑक्सिलरी छे। जेम मस्टनू मस्टेड ना थाय, मस्ट चेन ना थाय, एम शेलनू, सॉरी शूडनू कोई चेन ना थाय, एम शेल अने विल बन्नेनू वुड आवे, बराबर छे। इंडिया वुड, विल मे जोड़े हैव अने वुड जोड़े हेव। अहीं मित्रों कोई दिवस हेड ना लगे, मॉडल ऑक्सिलरी में मॉडल ऑक्सिलरी पछी तरत ने तरत हेड ना लगे, केम केम के अगाउ आपणे आ अहीं आपणे तमे हेड मूकेलो छे। मित्रों जुओ अहीं हेड मूकेलो छे, इट शोज द पास्ट परफेक्ट टेन्स, बराबर छे। एक वक्त मूकी दीधुं, अहीं मॉडल ऑक्सिलरीजनू चेन्ज करी दीधुं, मेनू माइट करी दीधुं, विलनू वुड करी दीधुं, पछी अहीं हेवनू हेड कोई दिवस ना थाय। घणी वक्त अमे जयरे पेपर चेक करता हुए छे फ्रेंड, त्यारे घणा स्टूडेंट्स छे, बराबर छे, आखे आखू वाक्य साचू लखे पण अहीं हेवनी जगह हेड करी नाखे, ना कदा एवं कदापि ना करता, बराबर छे। अहीं चेन्ज आवे, बराबर छे। तो इंडिया वुड हेव विननू थशे वॉन, विन, वॉन, वॉन द मैच, अच्छा दीज मैच, बराबर छे। जो वाक्य आटलू ज आप्युं होय, आटलू ज, इफ विराट कोहली हेड प्लेज दीज मैच, तो आटलू वाक्य तमे तमारी जाते लखी शको छो, बराबर छे। जो आटलू ज वाक्य आप्युं होय, इफ द डॉक्टर हेड कम अर्लियर, तो तमे आटलू वाक्य तमे तमारी रीते लखी शको छो, बराबर छे। जो तमने फंक्शन आवडता होय तो आ वस्तु छे जे तमने शीखवानी जरूर छे, नो डाउट तमने आवडतुं ज हशे, ओके। હવે આવશે હેબિટ્યુઅલ એક્શન, અને હેબિચ્યુઅલ પણ બોલાય, હેબિટ્યુઅલ પણ બોલાય, પણ અત્યારે હેબિટ્યુઅલ બહુ બોલાતી હોય છે, ઓકે। હેબિટ્યુઅલ એક્શન, હેબિટ્યુઅલ એક્શન એક ફંક્શન છે, જે ફંક્શનની અંદર એક વર્ડ આવે છે, એક જ વર્ડ આવે છે, ફક્ત એક જ વર્ડ આવે છે, એ છે યુઝ ટુ, બરાબર છે, ઓકે। યુઝ ટુ આ શબ્દ આવવો જ જોઈએ, you must have to put this word, you must have to write this word used to, okay। to my father, kame the vakya likhi shako tame, my father used to, atlu apelu hoy kadach use apelu hoy to apne to use to muku pade, barabar chhe। my father used to, okay। play football, when he was in school, when he was in school,
मारा पिताजी ज्यारे स्कूल में हता त्यारे फूटबॉल रमता हता। यूज टू नो मतलब थाय टेवायला हो, बराबर छे। घणी वखत आपणे बोलीए छीए आई एम यूज टू, आई एम हैबिट्यूएट टू, आई एम हैबिट्यूअल टू। जूना कोर्स में हैबिट्यूएट पर शब्द पण आवतो, पण नवा कोर्स में शब्द आवतो नथी, एटलो यूज टू मुकाय छे। हैबिट्यूअल, हैबिट्यूएटेड टू एवुं आवतुं हतुं, पण हवे आ आवतुं नथी। यूज टू एटले ना थी टेवायला हो। एवुं पण थई शके के ज्यारे मारा पिताजी स्कूल में हता, शाळा में हता, त्यारे तेओ फूटबॉल रमवाथी टेवायला हता, बराबर छे। अमुक अमुक जेम के तमे कोई कोई व्यक्ति कोई व्यसन करे छे, कोई व्यक्ति खाए छे के पीवे छे, तो एने हैबिट कही शके, पण ना थी टेवायला हो। हैबिट्युअल एक्शन तो आवे छे, पण बधामां आवतुं नथी। आनो गुजराती वर्ड ए रीते थाय, गुजराती ट्रांसलेशन ए रीते थाय, ज्यारे मारा पिताजी स्कूल में हता त्यारे तेओ फूटबॉल रमता हता, बराबर छे। वेन यूज टू, माय फाधर यूज टू प्ले फूटबॉल वेन ही वॉज इन स्कूल, बराबर छे। आ रीते वाक्य लखाय। हवे तमने खास एक इम्पोर्टंट हूँ इन्फॉर्मेशन आपी दऊँ के लोको आनी अंदर आईएनजी यूज करता हो छे, घणा स्टूडेंट्स आईएनजी यूज करता हो छे, लोकोने एवुं लागे पण छे के आनी अंदर आईएनजी यूज थाय, अने ज्यारे वाक्य क्लेम खोटू पड़े छे त्यारे लोको क्लेम करे छे के सर आ वाक्य खोटू कई रीते पड्युं, आईएनजी यूज करी शकाय। नो डाउट यू केन यूज आईएनजी, ओके, पण कई रीते? आईएनजी लगभग कोई यूज करतु नहीं, पण अमुक लोको ज यूज करे छे, तो कई रीते यूज करे छे, क्यां यूज थाय छे? थाय, नो डाउट ए वस्तु साची छे, खोटी नहीं, पण वाक्यनी अंदर आईएनजी यूज क्यारे थाय? आज वाक्यनी अंदर जो कदाच आपणे अने सकर्मक वाक्य बनाववुं होय, बराबर छे, तो माय फाधर यूज टू पछी प्लेइंग लखवुं होय, तो अहींया सब्जेक्ट पछी करता पछी डोर पछी आफ्टर डोर वी हेव टू पुट पर्टिक्युलर टू बी, ओके। सो माय फाधर भूतकाळ छे, वॉज यूज टू प्लेनू थई जशे प्लेइंग फूटबॉल वेन ही वॉज इन स्कूल। वाक्यनी अंदर आईएनजी त्यारे ज आवे ज्यारे वाक्यमां टू बी मुकाय। अहींया तमे लोको देखजो के यूज टू छे। हा, एक वस्तु याद राखू, आई यूज टू वॉच मूवीज इन थिएटर, हूँ थिएटर में मूवीज जोवा जाऊँ छू। यूज टू छे वाक्य में पाछड़ ईडी लागे छे, एटले एनो मतलब एम नथी के ते भूतकाळ सूचवे छे। यूज टू नथी कहता आपणे, एक वर्ड छे कन्फ्यूज, बराबर छे। तमे बहु कन्फ्यूज लागो छो, तो कन्फ्यूज नो स्पेलिंग सी ओ एन एफ यू एस ई डी थाय, बराबर छे। तो ईडी लागे तो एनो मतलब एम नहीं कि भूतकाळ सूचवे छे, आनी अंदर पण ईडी लागे छे एटले एनो मतलब एम नथी के इट शोज सीम्पल पास्ट टेन्स, इट शोज सीम्पल प्रेजेंट टेन्स ऑल्सो, बराबर। पण अहींया वॉज आवे तो यूज टू प्लेइंग फूटबॉल आ रीते आवे। आ वस्तु खास કરીને યાદ રાખવી, જો તમે આઈએનજી મૂકવા માંગો છો તો તમને લોકોને ટુ બી મૂકવું જોઈએ, ઓકે। હેબિટ્યુઅલ એક્શન આ રીતે આવે વાક્યની અંદર, યુઝ ટુ મૂકવું, મૂકવુંને મૂકવું, બરાબર છે। બીજો કોઈ વર્ડ આવે નહીં, હેબિટ્યુએટેડ આવે છે, પણ અત્યારે કોઈ યુઝ કરતું નથી, બરાબર છે, ઓકે। પર્પઝ, પર્પઝ એક એવો શબ્દ છે, એક સિમ્પલ સેન્ટેન્સ, આઈ કમ હિયર, હું અહીં આવું છું, ટુ ટીચ ઇંગ્લિશ, ચલો આ જ વાક્ય છે એ હું તમને શીખવું છું, આઈ કમ હિયર ટુ ટીચ ઇંગ્લિશ ડેલી, ઓકે, અહીંયા ઓકે લખીએ, ડેલી, હું રોજ અહીં ઇંગ્લિશ ભણાવવા આવું છું, હું રોજ અહીં ઇંગ્લિશ ભણાવવા આવું છું। જો કદાચ તમે સમજો કે તમને લોકોને કદાચ ઇંગ્લિશ ગ્રામરમાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં કદાચ તમે જો કન્ફ્યુઝ હો, તો એક વસ્તુ યાદ રાખવાની કે માતૃભાષા એ સર્વશ્રેષ્ઠ છે, માતૃભાષા શ્રેષ્ઠ ભાષા છે, બરાબર। તમે ઘરે ગુજરાતી કે હિન્દી જે પણ કંઈ બોલતા હોય, જે તમારી માતૃભાષા હોય, બરાબર છે, એ વાત યુઝ કરવાની યાદ રાખો। જ્યારે પર્પઝ એટલે કે પર્પઝનો મતલબ થાય હેતુ, ઉદ્દેશ, વાક્યની અંદર હેતુ અને ઉદ્દેશ ક્યારે આવે? તમે જુઓ કે હું અહીં, આઈ કમ હિયર ટુ ટીચ ઇંગ્લિશ ડેલી, હું અહીં દરરોજ ઇંગ્લિશ ભણાવવા આવું છું, હું અહીંયા દરરોજ ઇંગ્લિશ ભણાવવા આવું છું। વાક્યમાં છે અંતે વ આવે, વા આવે, જ્યારે ક્રિયાપદનું રૂપ છે, નાના ધોરણમાં ભણતા હતા, બરાબર છે, અમે 8th 9th ભણતા હતા, અમારા ટીચર અમને આ રીતે શીખવાડતા, વાક્યની અંદર જ અંતે ક્રિયાપદના અંતે અહીંયા જો વ આવે, ભણાવવા આવું છું, ભણવું તો ટુ આવે, બરાબર છે। આ એક સિમ્પલ છે જે તમે 9th અને 10th ભણ્યા છો, બરાબર છે, અને પર્પઝ જ સૂચવે છે। પણ આ જ વાક્ય છે, આઈ કમ હિયર ટુ ટીચ ઇંગ્લિશ, બરાબર છે, આ ચાલે। આ જ વાક્ય આ રીતે લખવું હોય તો આઈ કમ હિયર
विथ एक वर्ड छे विथ अ व्यू टू आ वर्ड छे विथ अ व्यू टू टीचिंग इंग्लिश जो वाक्य में थोड़ो चेन्ज आयो बराबर है अँ टू हतु अँ टू की जगह अपने विथ अ व्यू टू करू तो टीच नू टीचिंग थी गयु जयरे अपने विथ अ व्यू टू यूज करिए त्यारे फरजियात रीते वर्ब ने आईएनजी लागे छे बराबर है वाक्य सेम है एनी फीलिंग सेम है बराबर प्रकार पण सेम है उच्चारण पर सरखूज है पण छताय तमे जुओ के ग्रामेटिकल नोट्स अहीं टू जोड़े टीच आवे छे पण अहीं विथ अ व्यू टू जोड़े टीच नू टीचिंग थी जाए तमे एम क्लेम ना करी शको कि टू जोड़े कोई दिवस आईएनजी नू रूप ना लागे ना ए कोई दिवस थतु नथी विथ अ व्यू टू जोड़े हमेशा आईएनजी नू रूप लागे छे ओके आज वाक्य हवे ए रीते लखीए आई कम हियर आटलू ज वाक्य आप हो तो तमे आ रीते लखी सको पूरेपूरु लखी सको विथ अ व्यू टू ना यूज करव होने इन ऑर्डर टू यूज करव हो आई कम हियर इन ऑर्डर टू वड़ी पाछू टीच नू टीच थी जैसे टीच इंग्लिश दरीज ओके तो मित्रों आ रीते पर्पस ओके हवे आग आवशे सपोजिशन सपोजिशन मीन्स धारणा बराबर है तमे धारो छो कि आज कदाच वरसाद पड़से बराबर है तमे नहीं कहते आज कदाच वरसाद पड़से तो तमे कहो वादळछायुं वातावरण होय अने एवुं लागे कि वादळा बहु आव्या छे तो तमने एवुं लागे कि वरसाद पड़से पण कदाच वरसाद पड़े ना पण पड़े बराबर है इंडिया कदाच मैच जीतशे तमे मैच जोता हो तमने लागे कि भाई इंडिया मैच जीते एवुं छे तमे कही दो कि भाई इंडिया मैच जीतशे पण कदाच ना पण जीते सपोजिशन धारणा धारणा साची होय कि खोटी होय आपणे एम नथी कहेता पण धारणा कदाच खोटी तमारी साची खोटी पड़ी सके छे बराबर धारणा कोई दिवस प्रेडिक्टेबल ना होय तेनुं तमे कथन ना करी शको कोई दिवस तमे एवुं चोक्कसपणे ना कही सको बराबर धारणा अने वास्तविकता एकबीजाथी परे छे धारणा छे ए वास्तविक ना होई सके कोई दिवस बराबर छे तो सपोजिशन एटले के धारणा धारणा माटे हमेशा एक शब्द याद राखवानो बराबर छे सपोजिशन वाक्यमां ज्यारे पण सपोजिशन आवे એટલે વાક્યની અંદર હંમેશા આ એક વર્ડ આવે છે એઝ ઇફ એ તમને યાદ રાખવો પડે છે વાક્યની અંદર એઝ ઇફ આવે એટલે એનો મતલબ થાય સપોઝિશન સપોઝિશન એટલે કે ધારણા બરાબર છે યુ હેવ ટુ યુ મસ્ટ હેવ ટુ રાઇટ એઝ ઇફ ઇન ધ સેન્ટેન્સ ઇફ ઇટ ઇઝ ગિવન સપોઝિશન ઓકે સપોઝિશન તો સપોઝિશન એટલે કે ધારણા એવું લખીએ માન લો કે હી પ્લેઝ આવું જ એક વાક્ય આપેલું હોય બરાબર છે અને અહીંયા ડોટ ડોટ કરેલું હોય તમને વાક્ય કમ્પ્લીટ કરવાનું હતું શું હી પ્લેઝ હવે યુઝ કરવાનું એઝ ઇફ એ રમે છે જાણે કે જો ને સચિન તેંડુલકર ના હોય હી પ્લેઝ એઝ ઇફ હી વર સચિન તેંડુલકર સમજો બહુ ઇઝી ટોપિક છે જે લોકોએ અગાઉના વિડીયો જોયા હશે એમના માટે એકદમ ઇઝી રહ્યું હશે હી પ્લેઝ અસિફ હી વર સચિન તેંડુલકર બરાબર છે હી જોડે વર આવ્યો હવે તમે વિચાર કરો કે હી જોડે કોઈ દિવસ વોઝ આવે વર ના આવે આઈ વી યુ વી યુ અને દે હોય કે બહુ વચન હોય તો વર આવે બાકી બધા જોડે વોઝ આવે તો કદાચ જો કદાચ અગાઉનો વિડીયો ના જોયો હોય તો તમને કહી દઉં કે હી જોડે વર કઈ રીતે આવ્યો ધારણા છે સંભાવના છે બરાબર છે ધારણા છે અને વાક્ય ખોટી છે બરાબર સપોઝિશન હી પ્લેઝ હી પ્લેઝ અથવા હી બેટ્સ આ પ્લેઝની જગ્યાએ કદાચ બેટ્સ રાખો તો તમને વધારે ખબર પડશે હી બેટ્સ બેટ્સ એટલે બેટિંગ કરવી જોને જોને કેવું રમે છે જાણે કે પોતે સચિન તેંડુલકર ના હોય બરાબર છે જાણે કે પોતે વિરાટ કોહલી ના હોય આપણે કદાચ સોસાયટીની રમતો હોય તો આપણે લાગે છે કે કોઈ રમે છે કે જો જો કેવું રમે છે સચિન તેંડુલકર ના હોય જાણે કે વિરાટ કોહલી ના હોય હકીકતની અંદર ધર ઇઝ એન ઓનલી સચિન તેંડુલકર ધર ઇઝ એન ઓનલી વિરાટ કોહલી ઇન ધીસ વર્લ્ડ ઇન ધીસ એન્ટાયર વર્લ્ડ બરાબર છે તો હી પ્લેઝ એઝ ઇફ એટલે કોઈ વ્યક્તિ જે છે કોઈ નાનો બાળક છે કે કોઈ વ્યક્તિ છે કોઈ પુરુષ છે કે સ્ત્રી છે એ વિરાટ કોહલી નથી કેમ કે વિરાટ કોહલી તો એક જ છે તો હી પ્લેઝ એઝ ઇફ હી વર સચિન તેંડુલકર ખોટું છે વાક્ય છતાંય વાક્ય સાચું પડે છે સમજો હી વર સચિન તેંડુલકર એટલે એનો મતલબ કે જાણે કે સચિન તેંડુલકર ના હોય તે સચિન તેંડુલકર નથી એટલે વાક્ય આ રીતે આવે છે જ્યારે વાક્યની અંદર સપોઝિશન આવે ત્યારે વાક્યની અંદર એઝ ઇફ મૂકવું જ જોઈએ ફ્રેન્ડ્સ બરાબર છે અને એની જોડે વર આવે આવે ના આવે લોકો શું કરે છે ઘણા સ્ટુડન્ટ છે એઝ ઇફ પછી વોઝ મૂકી દેતા હોય છે અને વાક્યની અંદર ખાસ કરીને હી કે શી જ આવતું હોય છે બરાબર છે વોઝ મૂકી દેતા હોય છે જેથી કરીને વાક્યમાં ભૂલ પડતી હોય છે આ એક બીજું એક્ઝામ્પલ લઈ લઈએ આનું ધ બોસ
पिक्स अथवा माय बॉस पिक्स आवो एक वाक्य आपेलू होय अने अहींया डॉट डॉट करेला होय अने कदाच पाछळ एवुं लखेलू होय के मेकिंग सपोजिशन ओर इंडिकेटिंग सपोजिशन ओर शोइंग सपोजिशन आवुं लखेलू होय सपोजिशन शब्द आवे पछी गमे ते आवे बराबर छे तो तमे शुं लखो तो पहेला तो तमे मैं कीधुं ए प्रमाणे एज्यूम मूकी दो बॉस केवो बोले छे जाणे के હવે બોસ તો આપણો શું કહેવાય સિનિયર હોય બરાબર છે એ બોલે આપણે કદાચ સાંભળી લઈએ બરાબર છે પણ એઝ ઇફ આવે એટલે હંમેશા વાક્યની અંદર વેર આવે બોસથી કદાચ એનાથી પણ મોટું હી વેર પ્રાઇમ મિનિસ્ટર આવું લખી શકો પ્રાઇમનો પી કેપિટલ કરો પ્રાઇમ મિનિસ્ટરની આગળ ધ લાગે સોરી પ્રાઇમ મિનિસ્ટર બોસ તો એવું બોલે છે જાણે કે પોતે પ્રાઇમ મિનિસ્ટર ના હોય હવે દેખો વર કેમ આવ્યો કેમ કે ભારત દેશની અંદર પ્રાઇમ મિનિસ્ટર તો એક જ છે બરાબર અને એક જ હોય બોસ કોઈ દિવસ પ્રાઇમ મિનિસ્ટર તો થવાનો નથી જેથી કરીને એને કહેવામાં આવ્યું છે કે વાક્ય ખોટું છે તેની ધારણા ખોટી છે પણ એ વ્યક્તિ એ રીતે બિહેવ કરે છે જાણે કે તે પોતે પ્રાઇમ મિનિસ્ટર ના હોય એટલે વાક્યની અંદર જ્યારે સપોઝિશનમાં એઝ ઇફ યુ હેવ ટુ પુટ એઝ ઇફ એન્ડ વી હેવ ટુ વી મસ્ટ હેવ ટુ ઇટ ઇઝ કમ્પલસરી ટુ પુટ ઓર રાઇટ વર ઓકે પોઝિશન પછી એક વર્ડ આવે છે સજેશન થોડો કન્ફ્યુઝન છે આની અંદર ટોપિક તો એકદમ ઇઝી છે તમે સરળતાથી એને ઓળખી શકો છો પારખી શકો છો અને વાક્ય કમ્પ્લીટ કરી શકો છો પણ યાદ રાખો કે સજેશન અને એડવાઇસ બરાબર છે વાક્યની અંદર જ્યારે શુડ આવે છે ને ત્યારે તમે એડવાઇઝ લખેલું આવે છે પણ સજેશનની અંદર પણ શુડ આવે બરાબર છે એટલે શુડ એટલે આપણે અહીંયા કહીશું સજેશન અને એડવાઇસ આ ત્રણ બંને સેમ જ છે એમ કહીએ તો ચાલે એટલે એના માટે બે પ્રકારના ત્રણ પ્રકારના સોરી શબ્દો આવે છે શુડ ઓટ ટુ અને આવશે હેડ બેટર ત્રણે ત્રણ પ્રકારના આ ત્રણે ત્રણ છે સજેશનમાં આવે એડવાઇસ છે ખાલી શુડમાં આવે બરાબર છે જ્યારે તમે સજેશન જુઓ ત્યારે તમને શુડ જ લખવાનું બરાબર છે શુડ ઓટ ટુ અને હેડ બેટર આ ત્રણે ત્રણ છે બરાબર એ સપોઝિશન સોરી સજેશનમાં આવે છે બરાબર છે સજેશન અને આ એકલું શુડ છે એડવાઇઝમાં આવે છે બરાબર છે પણ જ્યારે પણ તમે સજેશન જુઓ ત્યારે આ વસ્તુ લખી દેવાની ઓટ ટુ અને હેડ બેટર તમને ભણવાના આવે છે પણ બને ત્યાં સુધી એનું વાક્ય કમ્પ્લીટ કરવાનું આવતું નથી ઓકે ચલો આવું એક વાક્ય છે યુ શુડ ડુ એક્સરસાઇઝ ડેલી ટુ બી ફિટ તમને ફિટ રહેવા માટે તમને તંદુરસ્ત રહેવા માટે રોજ કસરત કરવી જોઈએ રોજ એક્સરસાઇઝ કરવું જોઈએ રોજ વર્કઆઉટ કરવું જોઈએ આ એક વાક્ય છે બરાબર છે આવું એક વાક્ય આવે કદાચ અહીંયા શુડ છે બરાબર આવું વાક્ય અહીંયાથી ના આવે બરાબર છે યુ આર ટુ ફેટ એમ કરીને કદાચ કોમા કરીને આવે બરાબર છે કાં તો આટલું વાક્ય આવે આટલું જે છે એ રહી જાય તો તમે આટલેથી પણ કરી શકો છો એવું જરૂરી નથી કે વાક્ય પાછળથી જ આવે આગળથી પણ આવે બરાબર છે કમ્પ્લીટ કરવાનું વાક્ય હોય તો યુ શુડ ડુ એક્સરસાઇઝ ડેઇલી ટુ બી ફિટ બરાબર ફિટ રહેવા માટે તમને રોજ એક્સરસાઇઝ કરવી જોઈએ શુડ છે આની જગ્યાએ જો તમે શુડની જગ્યાએ તમે ઓટ ટુ પણ લખી શકો છો મિત્રો બરાબર છે તો આવું આવી શકે યુ ઓટ ટુ ઓટ પછી હંમેશા ટુ આવે બરાબર છે ઘણી ઘણી રેફરન્સ બુકમાં મેં જોયું છે એક રેફરન્સ બુકમાં મેં જોયું હતું કે ઓટ ટુ ઓટ જોડે ટુ યુઝ નથી કરેલું બરાબર છે પણ એવું નથી ઓટ જોડે હંમેશા ટુ યુ હેવ ટુ પુટ ટુ વિથ ઓટ બરાબર છે યુ ઓટ ટુ ડુ એક્સરસાઇઝ ડેઇલી ટુ બી ફિટ બરાબર જો તમને ફિટ રહેવું હોય બરાબર છે તો તમને રોજ એક્સરસાઇઝ કરવી જોઈએ બરાબર છે યુ શુડ ડુ એક્સરસાઇઝ ડેઇલી ટુ બી ફિટ વાક્ય કઈ રીતે આવે કદાચ યુ લુક ટુ ફેટ બરાબર છે આવું પૂછાય યુ લુક ટુ ફેટ અહીંયા લખેલું હોય કદાચ આ રીતે લખેલું હોય બરાબર છે યુ લુક ટુ ફેટ તમે બહુ જાડા દેખાઓ છો અને કદાચ આવે કે અંદર સજેશન એટલે કે સૂચન અથવા એડવાઇસ તમે બહુ જાડા દેખાઓ છો તો એની એડવાઇસ સલાહ શું હોઈ શકે એનું સૂચન શું હોઈ શકે કોઈ વ્યક્તિ તમને શું સલાહ આપે કદાચ આપણે જો જાડા દેખાતા હોય એ બહુ જાડા હોવું એ સારી વસ્તુ નથી બરાબર છે જો તમે બહુ જાડા દેખાઓ છો આવું કોઈ તમને કહે તો એનું સૂચન કે સલાહ શું હોય કે તમને રોજ એક્સરસાઇઝ કરવી જોઈએ બરાબર છે તો અહીંયા આવું આપ્યું યુ લુક ટુ ફેટ
यू शूड डू एक्सरसाइज डेली टू बी फिट. तमने दररोज फिट रहेवा माटे दररोज एक्सरसाइज करवी जोईए, बराबर छे? अथवा यू ऑट टू डू एक्सरसाइज डेली टू बी फिट, आ रीते पण आवे. ओके, बीजो एक वर्ड छे हेड बेटर, बराबर छे? आ बने वाक्य सेम छे, त्रणे त्रण वाक्य सेम ज रहेशे. यू हेड बेटर, यू हेड बेटर. इट डजंट सो द पास्ट परफेक्ट टेन्स, नो, पूर्ण भूतकाळ सूचवतो नथी. हेड आवे छे એટલે એનો મતલબ એમ ના સમજો કે તે પાસ્ટ પરફેક્ટ ટેન્સ સૂચવે છે, ના. યુ હેડ બેટર ડુ એક્સરસાઇઝ ડેઈલી ટુ બી ફિટ. દરરોજ કસરત કરવા માટે તમને દરરોજ ફિટ રહેવા માટે તમને દરરોજ કસરત કરવી જોઈએ. જો હેડ બેટર, બરાબર છે, ઇટ ડઝન્ટ શો એકચ્યુઅલી પાસ્ટ પરફેક્ટ ટેન્સ, બરાબર છે? પાસ્ટ પરફેક્ટ ટેન્સ એ સૂચવતું નથી. હેડ બેટર જોડે ક્રિયાપદનું મૂળરૂપ આવે, બરાબર છે? ઓર જોડે ક્રિયાપદનું ટુવાળું રૂપ, એને ઇન્ફિનિટિવ કહેવાય, બરાબર છે? યુ શુડ ડુ એક્સરસાઇઝ ડેલી ટુ બી ફિટ, આ રીતે આવે. યુ લુક સો ફેટ, યુ શુડ ડુ એક્સરસાઇઝ ટુ બી ફિટ. યુ લુક ટુ ફેટ, યુ ઓટ ટુ ડુ એક્સરસાઇઝ ડેલી ટુ બી ફિટ. You look too fat, you had better do exercise daily to be fit. બરાબર છે, આ રીતે આવે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ 52 to 56 ની અંદર આ રીતે લખાય. 8 to 10 ની અંદર, 8, 9, 10 ની અંદર જ્યારે તમે બ્રેકેટમાંથી તમને લોકોને જોવાના હોય છે ત્યારે એકદમ ઇઝી રહે છે ફ્રેન્ડ્સ, એમાં કોઈ પ્રોબ્લેમ રહેતી નથી. પરંતુ બરાબર છે, જ્યારે તમે લોકો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કરો છો ત્યારે બહુ જ તકલીફ રહેતી હોય છે. એક એક વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય છે. બીજો એક છે કમ્પલ્ઝન. કમ્પલ્ઝન આવે કે મસ્ટ. લગભગ 2017 થી આ પેપર સ્કીમ ચેન્જ થઈ છે, બરાબર છે? ફંક્શન્સના અમુક અમુક પ્રકાર આવે છે, અમુક અમુક નથી પૂછાતા. એટલે એનો મતલબ એમ નહીં કે આ પૂછાશે નહીં. મસ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ. ઓકે, વી જનરલી યુઝ મસ્ટ. ઓકે, એન્ડ વી આર વેરી વેરી ફેમિલિયર અબાઉટ ધીસ વર્ડ. એકચ્યુઅલી મસ્ટ શબ્દથી આપણે બહુ પરિચિત છે. આવો એક શબ્દ હોય, વાઇલ ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ કરતી વખતે શું કરવું જોઈએ? મસ્ટ યુઝ કરો, બરાબર છે? વાઇલ ડ્રાઇવિંગ આ એક આવો વાક્ય છે. કમ્પ્લીટ ધી સેન્ટેન્સ અહીંયા આગળ ડોટ્સ કરેલા હોય, બરાબર, આ રીતે, અને તમને અંદર લખ્યું હોય કમ્પલ્ઝન, તો તમે લોકો શું લખો? તો ડ્રાઇવિંગ કરતી વખતે શું કરવું જોઈએ? હેલ્મેટ પહેરવું જોઈએ. યુ મસ્ટ વેર હેલ્મેટ. ઓકે, ડ્રાઇવિંગ કરતી વખતે તમને લોકોને હેલ્મેટ પહેરવું જોઈએ. શોઝ કમ્પલ્ઝન, ફરજિયાતપણું છે, ના પહેરે તો ના ચાલે, બરાબર છે? એવું જ એક વાક્ય છે, એવરી વન મસ્ટ સિંગ નેશનલ આંથમ, રાષ્ટ્રગીત જાવું જોઈએ. ગાવું જ જોઈએ ઇન સ્ટાઉટ પોઝિશન, સાવધાની પોઝિશનમાં, બરાબર છે? સીધા ઊભા રહીને જનગણમન આપણું રાષ્ટ્રગીત છે, નેશનલ એન્થમ છે, ગાવું જ જોઈએ, બરાબર છે? એક નિયમ છે, ફરજિયાત પણ દર્શાવે છે. ના ગાઓ તો ના ચાલે, અમુક વસ્તુ ના ચાલે, જેમ કે હેલ્મેટ છે, તમને ખબર છે કે કાયદો છે, બરાબર છે? હેલ્મેટ પહેરવું જોઈએ. આપણે નથી પહેરતા એ બે નંબરની વાત છે, પણ ડ્રાઇવિંગ કરતી વખતે હેલ્મેટ પહેરવું જ જોઈએ, બરાબર છે? ઇઝ રૂલ, બરાબર. અને આ પણ છે, ઇઝ અ કોન્સ્ટિટ્યુશન, એવરી વન મસ્ટ સિંગ નેશનલ એન્થમ સ્ટાર્ટ પોઝિશન, સીધા સાવધાની પરિસ્થિતિમાં ઊભા રહીને જનગણ મન એક સાથે 52 સેકન્ડમાં ગાવું જોઈએ, બિકોઝ કોન્સ્ટિટ્યુશન સહી, બરાબર છે? ઓકે, એને કહેવાય કમ્પલ્ઝન. કમ્પલ્ઝનની અંદર હંમેશા યાદ રાખવું કે મસ્ટ આવે, સજેશનમાં ના આવે. એક વસ્તુ યાદ રાખો, સજેશનમાં શુડ આવે, એડવાઇસમાં શુડ આવે, કમ્પલ્ઝનમાં મસ્ટ આવે, બરાબર છે? ઓકે, તો આ એક વસ્તુ છે. હવે આવશે ઓલ્ટરનેટિવ ચોઈસ, અથવા અલ્ટરનેટિવ ચોઈસ. ઇટ શોઝ ઓપ્શન. અલ્ટરનેટિવ ચોઈસ શું સૂચવે છે? તો અલ્ટરનેટિવ ચોઈસ એ સૂચવે છે ઓપ્શન, બરાબર છે?
इट इंडिकेट्स ऑप्शन, ते शू सूचवे छे? ऑप्शन सूचवे छे, एने कहेवाय विकल्प सूचवे छे। विकल्प एटले के बेमांथी एक, आ नहीं तो पेलू, ठंडू नहीं तो गरम, शियाळो नहीं तो उनाळो, आ साइंस नहीं तो कॉमर्स, कॉमर्स नहीं तो साइंस, ए रीते बराबर छे। ओके, तो अल्टरनेटिव चॉइस एटले के विकल्प, विकल्पनी अंदर हमेशा बे वर्ड आवे, एक छे पॉजिटिव, पॉजिटिव होय बराबर छे, तो इट्स ईधर ऑर, एने तमे आइधर ऑर पण कही सको छो, अने बीजो वर्ड छे नीधर नॉर बराबर छे, देर आर ओनली टू वर्ड्स एक्चुअली बराबर छे, ईधर ऑर अने नीधर नॉर बराबर छे, आ एक बे वर्ड छे ईधर ऑर अने नीधर नॉर बराबर छे। तो वाक्यनी अंदर ज्यारे पण समझो यू शूड टेक, આવું એક વાક્ય આપેલું છે અને અંદર લખેલું છે બરાબર અલ્ટરનેટિવ ચોઇસ, તો તમને લેવું જોઈએ તો શું લેવું જોઈએ? યુ શુડ ટેક ઈધર સાયન્સ ઓર કોમર્સ, તમને કાં તો સાયન્સ લેવું જોઈએ કાં તો કોમર્સ લેવું જોઈએ બરાબર છે। સમજો અહીંયા જેટલું છે અહીંયા અલગ છે, જો સેમ છે, યુ શુડ ટેક સાયન્સ, યુ શુડ ટેક કોમર્સ, તમને સાયન્સ લેવું જોઈએ, તમને કોમર્સ લેવું જોઈએ, આવું ના આવે બરાબર છે, તમને કાં તો સાયન્સ લેવું જોઈએ, તમને કાં તો કોમર્સ લેવું જોઈએ બરાબર છે। હું ચા પીશ, હું કોફી પીશ, એવું ના આવે, હું ચા કાં તો કોફી પીશ બરાબર છે। ઓકે, તો આવું એક વાક્ય છે, આઈ વુડ પ્રિફર, પ્રિફર એટલે કે પસંદ કરવું, જો આઈ વુડ પ્રિફર એ કોમન છે, એની અંદર આવે આઈધર ટી ઓર કોફી, હું ચા અથવા કોફી પસંદ કરીશ બરાબર છે। ઓકે, આઈ વુડ પ્રિફર આઈધર ટી ઓર કોફી બરાબર છે, હું ચા કાં તો કોફી પસંદ કરીશ બરાબર છે। અહીંયા તમે લોકો દેખો આ વસ્તુ કોમન છે, અલગ વસ્તુ ક્યાંથી પડે છે? ટી કાં તો કોફીમાંથી પડે છે, એટલે એનો મતલબ એમ થયો કે ટી કાં તો કોફી છે એ અલગ આવે। ઓકે, સમજો કે અહીંયા એક આવું વાક્ય છે, ઈધર રોહિત શર્મા ઓર કેએલ રાહુલ will open today, આજે ઓપન કરશે એટલે કે ખાતું ખોલશે એટલે કે રમશે, કાં તો રોહિત શર્મા કાં તો કેએલ રાહુલ will open today, અથવા will open in this match, કાં તો રોહિત શર્મા કાં તો રાહુલ છે આજે રમશે, ઓપનિંગ કરશે, બેમાંથી એક, બંને જોડે નહીં, આવું વસ્તુ આવે બરાબર છે। જો કદાચ આવું એક અમુક વાક્ય પણ એવું પણ આવે છે નીધર નોર યુઝ કરવાનું આવે છે, તો તમે શું લખો? અમુક લોકો કેવું લખે છે ઘણી ઘણી વખત, આઈ ડોન્ટ લાઈક નીધર ટી નોર કોફી, લોકો ડોન્ટ લખતા હોય છે, ઇઝન્ટ લખતા હોય છે વાક્યમાં, નોટ લખતા હોય છે, પાછા નાઇધર યુઝ કરે છે, ના આ વાક્ય જ તદ્દન ખોટું છે, આ ખોટું જ વાક્ય છે બરાબર છે। અહીંયા નોટ લખેલો છે, એમાં પાછું નાઇધર કોઈ દિવસ ના આવે, આ શો ઇટ શોઝ નેગેટિવનેસ, શોઝ નેગેટિવનેસ બરાબર છે, ઇટ શોઝ ધ સેન્ટેન્સ ઇઝ નેગેટિવ બરાબર છે, નાઇધર અને નોર એની અંદર જ નો અથવા નોટ આવી ગયો બરાબર છે। તો વાક્યની અંદર આવું ના આવે તો એનો મતલબ એમ થાય, આઈ લાઈક neither tea nor coffee, જો આ અહીંયા આઈ ની જગ્યાએ કદાચ હી હોત બરાબર છે, તો લાઈક ની જગ્યાએ લાઈક્સ આવે બરાબર છે। આ વાક્ય તદ્દન ખોટું છે અને આ વાક્ય સાચું છે। તો રિવિઝનની અંદર ફંક્શન્સ પાર્ટ 1 આજે આપણે આટલા ફંક્શન્સ શીખ્યા છે, રિવાઇઝ કર્યા છે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાકીના ફંક્શન છે રિવાઇઝ કરીશું। તમે વિડીયો જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરજો, ધન્યવાદ।